આબી આફતથી ખેડૂતો ત્રાહિમામ. ક્યારે મળશે ખેડૂતોને રાહત? સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસ મુખ્ય પાકો છે. ખેડૂતો દર વર્ષે મોટા પ્રમાણમાં મગફળી અને કપાસનું વાવેતર કરે છે. જોકે અતિવૃષ્ટિમાં મગફળીને નુકસાન થયું અને હવે કપાસના પાકને પણ વિવિધ રોગોએ ઘેરી લીધો છે. ધોરાજી પંથકમાં ખેડૂતોએ પુષ્કળ પ્રમાણમાં કપાસનું વાવેતર કર્યું છે, પરંતુ ગુલાબી ઈયળ ખેડૂતોના પાકને કોરી ખાઈ રહી છે. કપાસમાં ઈયળનું પ્રમાણ વધતા ખેડૂત ભારે ચિંતામાં મુકાયો છે. પેલા શરૂઆતમાં વાયરું ફેંક્યું હતી, પછી અતિવૃષ્ટિ વરસાદ થયો, હવે છેલ્લે એમાંથી ને પસાર થયા પછી એ માવઠું થયું, જેથી કરીને હાવ ખેડૂતની પોઝિશન ખરાબ થઈ ગઈ. હવે કોઈ સંજોગો નથી કે કોઈ પણ પ્રકારે ખેડૂત બચી શકે એવી સ્થિતિ નથી. ધોરાજીના ખેડૂતોમાં પાક વીમા કંપનીઓ સામે પણ આક્રોશ છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેઓને ખેતીમાં ભારે નુકસાન છે, છતાં વીમા કંપનીઓએ કોઈ વળતર નથી આપ્યું. ત્યારે ગુલાબી ઈરીની અંદર એટલી બધી ઈરું આવી ગઈ છે કે 5-7 મણ વીઘે કપા થાય એમ છે, અને વીઘે ખર્ચો 10-12 હજારનો થાય એમ છે. એટલે કપાસ કાઢી અને નવું વાવેતર કરવું છે, પણ ખેડૂત આગળ પૈસા નથી, બિયારણ ખાતર લેવું ક્યાંથી? મોંઘા ભાવના બિયારણો લઈને ખેડૂતોએ વાવેતર કર્યું છે, જોકે ઈયળો ઉભા પાકને બરબાદ કરી રહી છે. આ વર્ષે અતિવૃષ્ટિ વરસાદ થયો, તે પછી દિવાળી ઉપર કમોસમી વરસાદનું થયું, માવઠું થયું. માવઠું મારી ઉંમર 45 વર્ષની થઈ, આવું માવઠું અમે કોઈ દી નથી જોયું. માવઠામાં ખાલી પાણી બે રોડ પલરે ને એવું થાય, એવો વરસાદ છાટા કરે. આ તો અતિ ભારે વરસાદ, જ્યાં ત્યાં ત્યાં ધોઈ નાખ્યા ખેતર, પાણી હાલતા થઈ ગયા, કપાનો મોલ કે માંડવીના પાથરા તણાઈ ગયા, ખેડૂત હાવ પાયમાલ થઈ ગયા. કેટલે ઠેકાણે તો માંડવીના પાથરા નદીમાં વહી ગયા. 100% વીમો આપે તો અમારું કંઈક વળતર વળે, ને કે અમારે તો દવા પીવાનો જ વારો, બાકી કોઈ આમાં કોઈ કોઈ એમાં સ્થિતિ બહુ ખરાબ છે. ગુલાબી ઈરુ આવી ગઈ છે. માવઠાના માર બાદ પાકમાં એકાએક રોગચાળાનો ત્રાસ વધી ગયો છે, ત્યારે નુકસાની ભોગવી રહેલા ખેડૂતોની નુકસાનીનો કોઈ પાર નથી. હવે ખેડૂતો આ નુકસાનમાંથી બહાર નીકળવા ભગવાનને જ પ્રાર્થના કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, TV9. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.